જિલ્લામાં કોરોના સંક્રમણના કેસ દિન પ્રતિદિન વધી રહ્યા છે અને પાલનપુર તાલુકાનું ગઠામણ ગામ કોરોના સંક્રમણનું હોટસ્પોટ બન્યું છે, જેના કારણે ગઠામણ ગામની આજુબાજુના ગામો પણ ચિંતિત બન્યા છે। એક બાદ એક નવા કેસ સામે આવતા લોકોમાં ચિંતા વ્યાપી ગઈ છે, ત્યારે કોરોના સંક્રમણને અટકાવવા માટે આરોગ્ય વિભાગ સામે પણ સવાલો ઊભા થયા છે। ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ કોરોના પોઝિટિવ કેસ બનાસકાંઠા જિલ્લામાં છે। અત્યાર સુધી 21 લોકોના કોરોનાના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જેના કારણે જિલ્લામાં ભયનું વાતાવરણ ઊભું થયું છે। જિલ્લા મથક પાલનપુર પાસે આવેલું ગઠામણ ગામ કોરોનાનું હોટસ્પોટ બન્યું છે। આ ગામ અને તેની આજુબાજુના ગામોમાં કોરોના સંક્રમણનું પ્રમાણ ન વધે તે માટે લોકો માંગ કરી રહ્યા છે। જે પ્રમાણે પાલનપુર તાલુકાના ગઠામણ ગામમાં એક પછી એક કોરોનાના પોઝિટિવ કેસો સામે આવી રહ્યા છે, તેના કારણે આરોગ્યની કામગીરી ઉપર પણ સવાલો ઊભા થયા છે। પોલીસ તંત્ર તેમજ આરોગ્ય તંત્ર એમ સરકારના બંને વિભાગ કામગીરી તો કરી રહ્યા છે, પરંતુ લોકોની માંગ છે કે આ ગામમાં જે પ્રકારે કોરોના સંક્રમણના કેસ વધી રહ્યા છે તેને અટકાવવા નક્કર પગલાં ભરવામાં આવે। તાજેતરમાં કોરોના મહામારીને જાહેર કરેલ છે, વૈશ્વિક મહામારી જાહેર કરેલ છે, તે અનુસંધાને બનાસકાંઠામાં ભણસાલી ટ્રસ્ટ હોસ્પિટલ જે સંચાલિત હતી તેને અત્યારે ગવર્મેન્ટ હસ્તક કરી નાખી છે અને COVID-19 હોસ્પિટલ બનાવેલ છે। બીજી હોસ્પિટલ બનાસ મેડિકલ કોલેજ અને સિવિલ હોસ્પિટલ સંયુક્ત રીતે ચલાવે છે, ત્યાં પણ 126 બેડ છે। ડીસા ભણસાલી હોસ્પિટલમાં 100 બેડની હોસ્પિટલ બનાવેલ છે। આ બંનેમાં હાલમાં જે બનાસ મેડિકલ કોલેજ છે ત્યાં આપણે પોઝિટિવ દર્દીઓ હોય ત્યાંને રાખવામાં આવે છે, ત્યાં સારવાર આપવામાં આવે છે। હાલમાં બનાસકાંઠામાં 21 આજ સુધીમાં કેસ નીકળ્યા છે, તેમાં વાવમાં મીઠાવી ચારણમાં 2, માવસરીમાં 2, દહીયપમાં 1 અને જે આકોલીમાં 1, થરાદમાં 1 કેસ નીકળ્યો છે, જે રાણેશ્વરીમાં નીકળ્યો છે। એમ કરીને 7 કેસ ઈપટ્ટામાં નીકળ્યા છે અને ઝોન બનાવી નાખ્યો છે, ક્લસ્ટર ઝોન, અને આ બાજુ જે ગઠામણ છે ત્યાં 14 કેસ નીકળ્યા છે। જે કેસો નીકળ્યા છે ત્યાં ના આખા વિસ્તારને ક્લસ્ટર જોઈન કન્ટેનમેન્ટ જોઈન્ટ તરીકે નક્કી કરીને 8 કિલોમીટરનો એરિયા કવર કરીને આજુબાજુનો વિસ્તાર બંધ કરી નાખ્યો છે અને એક જ જે તે ગામમાં જવા માટેનો એક જ રસ્તો ચાલુ રાખ્યો છે। તેવી રીતે ગઠામણમાં પણ એ રીતની જ કામગીરી ચાલુ છે અને હાલમાં જે વિસ્તારને કન્ટેનમેન્ટ ઝોન કર્યો છે ત્યાં 50-50ના જે ઘરો હોય છે એનું રોજે રોજ સર્વે કરાઈ અને જે અમારો આરોગ્ય સ્ટાફ કામગીરી કરી રહ્યો છે, જે શંકાસ્પદ લાગે અને કોન્ટેક્ટ પ્રાઇમરી કોન્ટેક્ટમાં તેનું તમામનું સેમ્પલ લેવામાં આવી રહ્યું છે અને તે રીતની કામગીરી અત્યારે ચાલી રહી છે।